3, 2, 1! Wow! Ayo kita tunggu jam 10 ni dia.
Tinda ti da din re la tinda ti da din tinda ti da din 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 da 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 no deya ઓલે પતંગ ગઈ જો આવી 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 જો 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 હા નામ તારામાં હોય ગઈ જો જો જાય જો જાય જો જો આ જાય જો જાય જો એ બીજી આવી જાય જો હાલો મિત્રો, કેમ છો બધા? મજામાં છો? તો હવે આવી રહી છે ઉત્તરાયણ, એટલે કે મકર સંક્રાંતિના દિવસો, બસ ગણતરીના દિવસો બાકી છે. તો આજના આ મારા વ્લોગ વિડીયોમાં એક નવા ટોપિક પર વાત કરવાની છે. વાત એ કરવાની છે કે આ વર્ષને આવતકાલના જ લોકો ઉત્તરાયણની તૈયારીમાં લાગી જાય છે. કારણ કે હવે મહિનો દિવસ છે, જાન્યુઆરી આવે એટલે પતંગ રસિયાઓ પણ 14 જાન્યુઆરીની આમ ગણતરી જોઈએ તો 14 જાન્યુઆરીની રાહ જોતા હોય છે. અને એમ 14 જાન્યુઆરીએ પવનની ગતિ કેવી રહેશે? એટલે કે આ મકર સંક્રાંતિના દિવસે પવનની ગતિ કેવી રહેશે? ગુજરાતનું હવામાન કેવું રહેશે? કારણ કે હવે મકર સંક્રાંતિના ગણતરીના દિવસો જ બાકી છે. લોકો આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે. અને ગુજરાતનું હવામાન કંઈક દિવસે ને દિવસે બદલાતું હોય છે. આ અંગે 2023નું વર્ષ કોયડા સમાન રહ્યું હતું અને તેવી જ રીતે 2024નું વર્ષ પણ હવામાન માટે કંઈક અંશે ગૂંચવણ ભર્યું છે. તો ગૂંચવણતા ભર્યું રહેવાનું છે. મિત્રો, આ વર્ષે ઉત્તરાયણ એટલે કે મકર સંક્રાંતિના ગણતરીના દિવસો છે. 14 જાન્યુઆરી આ મકર સંક્રાંતિના 2024ના વર્ષમાં સવારનું વાતાવરણ પવનથી લગભગ હળવું રહેશે અને હવામાન વિભાગની આવી આગાહી છે. કારણ કે પતંગ રસિયાઓ માટે ખાસ સવારનું વાતાવરણ બહુ ઇમ્પોર્ટન્ટ હોય છે, એટલે કે સવારથી સાંજ સુધી. આપણો ઓલો વિડીયો હજી હોય યુટ્યુબ પેલો બનાવ્યો હતો ને ફોન. હાલો મિત્રો, આજના મારા વ્લોગ્સ વિડીયોમાં લાઇક, શેર, કોમેન્ટ, શેપ, સબસ્ક્રાઇબ કરો. અને આજે આવ્યો છું મારા માસીના ઘરે. આ છે મારો ભાઈ સંજય અને આ એમની વાડી છે. વાડીની અંદર હાલ કપાસનું વાવેતર છે, રીંગણી છે, લસણ છે, ડુંગળી છે, ટમેટાં છે, મરચાં છે, લગભગ 1% બકાલું અને અન્ય શિયાળુ પાક છે. તો આજના મારા વ્લોગ્સ વિડીયોને સબસ્ક્રાઇબ કરજો, લાઇક, કોમેન્ટ, શેર. ગુડ બાય. Next.